વડોદરા શહેર અને જિલ્લાની દસ બેઠકો પૈકી આઠ બેઠકો ઉપર ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે જ્યારે ચાર બેઠકો ઉપર નવા ચહેરા સામે લાવવામાં આવ્યા છે વડોદરા શહેર અને જિલ્લાની દસ બેઠકો પૈકી ભાજપે આઠ બેઠકો ઉપર પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે જેમાં ચાર બેઠકો ઉપર ઉમેદવાર રિપીટ કર્યા છે જ્યારે ચાર બેઠકો ઉપર નવા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે વડોદરાના વાઘોડિયાના એમએલએ મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ ગઈ છે તો સાવલી બેઠક ઉપર કેતન ઇનામદારને રિપીટ કરવામાં આવ્યા છે વડોદરાના પૂર્વ સાંસદ બાલકૃષ્ણ શુક્લને રાવપુરાની ટિકિટ મળી છે આ ઉપરાંત અકોટા બેઠક ઉપર ભાજપે નવા ચહેરા તરીકે ચૈતન્ય દેસાઈને ટિકિટ આપી છે બાલકૃષ્ણ શુક્લ બે હજાર આઠથી બે હજાર દસ દરમિયાન વડોદરાના મેયર પણ રહી ચૂક્યા છે બે હજાર નવથી બે હજાર ચૌદ દરમિયાન વડોદરાના સાંસદ હતા તે ઉપરાંત બે હજાર નવથી બે હજાર ચૌદ સુધી વિવિધ કમિટીઓના સભ્ય પણ રહી ચૂક્યા છે ભાજપે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ટિકિટ કાપીને બાલકૃષ્ણ શુક્લને મેદાનમાં ઉતાર્યા છે બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણીમાં કરજણ સીટ ઉપરથી કોંગ્રેસમાંથી ચૂંટાયા બાદ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા અને ત્યારબાદ ભાજપમાંથી જ પેટા ચૂંટણી જીતી ધારાસભ્ય અક્ષય પટેલને ફરીથી ભાજપે ટિકિટ આપી છે ડભોઈ બેઠક ઉપર ભાજપના વર્તમાન ધારાસભ્ય શૈલેષ મહેતાને રિપીટ કર્યા છે બે હજાર સત્તરના અપવાદ સિવાય દર ચૂંટણીએ અલગ અલગ પક્ષના ઉમેદવારને જીતાડતી ડભોઈ બેઠકની રાજકીય સ્થિતિની વાત કરીએ તો ભાજપ વર્તમાન ધારાસભ્ય શૈલેશ મહેતાને રિપીટ કરાશે ડભોઈ બેઠક ઉપર જ રિપીટ કરવામાં આવતા તેમની સામે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા અને ભાજપ છોડીને કોંગ્રેસમાં આવેલા પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલને મેદાનમાં ઉતારે તો એ બેઠક ઉપર